समाચાર માગડ વધીને વાત કરીએ તો એક બાજુ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. યાર્ડમાં યોજાયો હતો સરપંચનો સન્માન કાર્યક્રમ અને બહોળી સંખ્યામાં જિલ્લામાંથી ખેડૂતો પણ આવ્યા હતા, ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી ગાઈડલાઈનને નેવે મૂકી અને ખુલ્લે આમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તો ધારાસભ્ય સૌરભ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને તેમની હાજરીમાં જ કોવિડના નિયમોની એસી કે તેસી કરવામાં આવી છે. દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ ઉપસ્થિત છે. સરપંચનો સન્માનનો કાર્યક્રમ હતો, પરંતુ ન તો લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા અને ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા. આ પ્રકારની ભીડ ક્યાંક ને ક્યાંક કોરોનાને ખુલ્લેઆમ આમંત્રણ આપી રહી છે. બીજી લહેર આપણે અનુભવી ચૂક્યા છે. બીજી લહેરમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી તેને જોઈને હજુ પણ લોકોએ કોઈ જ શીખ ન લીધી હોય તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આ દ્રશ્યો ઉપરથી. આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાય છે સંવાદદાતા અલ્પેશ. અલ્પેશ, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા છે, લોકો પણ અહીં બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્ર શું કરી રહ્યું છે? ભક્તિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર જે છે તે આવી રહી છે, આમ તો જો કે આવી જ ગઈ છે, ત્યારે વાત કરીશું બોટાદની, તો બોટાદમાં વહીવટી તંત્ર જ્યારે ઘોર નિંદ્રામાં હોય તે રીતના દ્રશ્યો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યા હતા. અને રાજ્યના પૂર્વ ઉર્જામંત્રી, પૂર્વ મંત્રી અને બોટાદના ધારાસભ્યો પણ તેમની હાજરી હતી, સાથોસાથ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, હોદ્દેદારોની હાજરીમાં હજારોની સંખ્યામાં ખેડૂતોને અને સરપંચોને બોલાવવામાં આવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. સાથોસાથ જે સરકારની ગાઈડલાઈન છે કે 400થી વધુ લોકોને એકઠા ન કરવા, ત્યારે અહીં 1000 જેટલા લોકો એક સાથે ભેગા થયા હતા. અને આ બાબતે જ્યારે બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે લોકોએ જાતે જ આની કાળજી લેવી જોઈએ, આમાં બીજું કોઈ પણ લોકોને જાતે જ સજાગ રહેવું જોઈએ તેવું સૌરભ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી. એટલે જ્યાં જુઓ ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો, એસઓપીનો પણ ભંગ હતો અને કોરોનાને ખાસ આમંત્રણ આપતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા. જી, આભાર સમગ્ર માહિતી બદલ.